મોરબી નગરપાલિકા તંત્ર હવે વેરા વસૂલાત માટે મેદાનમાં આવી ગયું છે. વેરો ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. તેના પહેલા પાલિકા તંત્ર 30 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા કવાયત કરી રહ્યું છે. 16 ફેબ્રુઆરીથી વેરા વસૂલાત શાખા દ્વારા વ્યાજમુક્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તંત્રને 1.60 કરોડ જેટલી આવક થઈ છે, જ્યારે 16 તારીખ પૂર્વે 10.50 કરોડ જેટલી આવક વેરાની વસૂલાત શાખાને થઈ છે. વેરા વસૂલાત શાખાની ડિમાન્ડ કુલ રૂપિયા 30 કરોડની છે, જેમાં રૂપિયા 11.60 કરોડ જેટલી રિકવરી હાલ થઈ ગઈ છે, જ્યારે હજુ રૂપિયા 18 કરોડ રિકવરી બાકી છે. ત્યારે પાલિકા તંત્રના ટાર્ગેટ અનુસાર આ મહિનાના અંત સુધીમાં જો 8 થી 9 કરોડ જેટલી વસૂલાત થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ 400 જેટલા અરજદારોની વોરંટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. વ્યાજ મુક્તિ જે આપણે 16 તારીખ પછી જે ચાલુ થઈ એમાંથી 1 કરોડ 7 લાખ જેવી અમારે આવક થઈ છે. એનાથી પહેલાંની કે જે 16 તારીખ પહેલાં 10.5 જેવી વસૂલાત થયેલી, 10.50 કરોડ જેવી, અને આ ખાલી 16 તારીખ પછી જ 1 કરોડ 7 લાખ જેવી વસૂલાત થઈ ગયા છે. અમારે કુલ ડિમાન્ડ 30 કરોડ જેવી જે છે, જેમાંથી અત્યાર સુધીમાં 11 ને 60 જેવી તો આવી ગયેલી છે, બાકીની મારી 18 કરોડ જેવી હજી સમથિંગ બાકી નીકળે છે. અને અમારા ટાર્ગેટ મુજબ હજુ આ એક જે લાસ્ટનો છેલ્લો મહિનો છે એમાંથી 8 થી 9 કરોડની વસૂલાત જેવી થશે. હા, અત્યારે જે પહેલાં જે અમે કે જે અગાઉ નોટિસ વધારીને દીધી હતી, પહેલાંનો માંગણા નોટિસ દીધી, ત્યાર પછી 400 અરજદારોને વોરંટ નોટિસ ઇસ્યુ દીધી હતી, એમાંથી ને મિનિમમ 50 થી 60 અસામ્યો એવા હતા જે 1 કરોડ 7 લાખની વસૂલાત થઈ એમાં એ લોકો ભરી ગયા છે. અને બધાને ફોનિંગ કરતા રહે છે, જે અમારા 7 કર્મચારીની ટીમ છે એને રૂબરૂ મોકલી છે કે ભાઈ અત્યારે જે લાભ સરકાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ યોજના જે વળતર યોજના આવી છે તો એનો લાભ લે, અને અરજદાર માટે સારું છે. અને અમારે એ